મોબાઈલ સ્કૂલ ગ્રુપ એટ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડોક્ટર સોનલ સોનવાડી સ્વાગત કરું છું. આપણે આજે ગણિત ગમતની અંદર ચેપ્ટર નંબર 9 માહિતીનો ઉપયોગ એ કરવાનું છે, જેમાં આપણે પેજ નંબર 168 ઉપર પ્રશ્ન નંબર 4 ચિત્રના આધારે પ્રશ્નનો જવાબ લખો. હવે અહીં આપણને ચિત્ર આપ્યા છે, એ ચિત્રના આધારે આપણે પ્રશ્ન સામે પૂછ્યા છે એના ઉત્તર આપવાના છે. કયું ફળ બધી જરૂરમાં છે? તો આપણે અહીંયા ચિત્રમાં જોવાનું છે કે કયું ફળ બધી જરૂરમાં છે. તો ચિત્ર સામે આપણે નજર કરીએ કે કયું ફળ છે, તો કે કેળું જે છે એ બધા જ જરૂર છે એની અંદર છે. તો અહીંયા આપણે લખીશું કેળા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ક્યાં ક્યાં ફળો પાંચ ધોરણમાં છે? તો આપણે અહીંયા જોવાનું પાંચ ધોરણમાં હોય એવા ફળ કયા છે. તો બધા ચિત્રમાં સૌપ્રથમ તો પાંચ ધોરણમાં હોય એવા, તો કે તરબૂચ માં કેટલી વાર છે? 1, 2, 3, 4 અને 5. પાંચ ધોરણમાં શું છે? તો કે તરબૂચ છે, પછી બીજું તો કે અનાનસ છે, એ પણ પાંચ ધોરણમાં છે. 1, 2, 3, 4 અને 5. તો ત્યાં આપણે લખીશું અનાનસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ક્યાં ક્યાં ફળો ચાર ધોરણમાં છે? હવે એવા ફળ કે જે ચાર ધોરણમાં જ માત્ર હોય, તો આપણે જોઈએ સફરજન છે 1, 2, 3 અને 4. તો સૌપ્રથમ આપણે સફરજન લખીશું. હવે બીજું કયું ફળ છે જે ચાર ધોરણમાં છે? તો કે દ્રાક્ષ 1, 2, 3 અને 4. તો ત્યાં આપણે લખીશું દ્રાક્ષ. અને ત્રીજું શું છે? તો કે દાડમ. એ પણ કેટલી ચાર ધોરણમાં જ છે? 1, 2, 1 છે, 2. પણ અહીંયા પહેલી હરોળમાં છે, બીજી હરોળમાં છે, પછી અહીંયા ત્રીજી હરોળમાં છે, અને અહીંયા છેલ્લે ચોથી સૌથી છેલ્લી છે એમાં છે. એટલે દ્રાક્ષ ની બાજુમાં શું હશે? તો કે દાડમ. ચાર હરોળમાં હોય એવું ફળ તો કે સફરજન, દ્રાક્ષ અને દાડમ, એ ચાર હરોળની અંદર છે. હવે ત્યારબાદ ક્યાં ક્યાં ફળો એક હરોળમાં એકથી વધુ વખત છે? હવે ક્યાં ફળ જે એક જ હરોળમાં એક કરતા વધુ છે? તો કે જોઈએ આપણે આ અનાનસ, જો આપણને બે વખત એક જ હરોળમાં કેટલી વખત દેખાય છે? 2 વાર. પછી બીજું શું છે? તો કે આ કેરી એક જ હરોળમાં 2 વખત છે. તો ત્યાં આપણે લખીશું અનાનસ અને કેરી. પછી પાછું ક્યાં ક્યાં ફળો છેલ્લી ત્રણે હરોળમાં છે? છેલ્લી ત્રણે ત્રણ લાઈનની અંદર હોય એવું કયું ફળ છે? તો તરબૂચ છે, છેલ્લી ત્રણે હરોળમાં છે. પછી બીજું જો ભી આપણે તો કે કેળું, એ પણ ત્યાં લખીશું કેળા. અને અનાનસ એ પણ છેલ્લી ત્રણેય હરોળમાં છે. હવે આ રીતના તમારે પણ તમારી આ સદી પોથી બુક જે છે એની અંદર ચિત્ર જોઈ અને અહીંયા પ્રશ્નના ઉત્તર આપવાના છે. તો આ બધા વ્યવસ્થિતપણે બુકની અંદર ઉતારવાના રહેશે. અને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરી વાર મળીશું. થેન્ક યુ.